નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો દોસ્તો, આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો, અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે. બ્રેકિંગ ન્યૂઝ દોસ્તો, ફટાફટ જોવાના છીએ ઘણા બધા અગત્યના સમાચારો. મજૂરોને દર મહિને આપશે ₹3000 નું પેન્શન, શું છે તેની સંપૂર્ણ માહિતી વિડીયોના અંત સુધી રહેજો, જેથી તમને જોવા મળે. ત્યાર પછી BSNL 4G 5G સેવા લઈને કરી મોટી જાહેરાત, તેના સમાચાર પણ જોવાના છીએ. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર આવે છે, જન્માષ્ટમી પર પડશે ભારે વરસાદ, અતિ ભારે વરસાદની આગાહી. ત્યાર પછી જોવાના છીએ દર મહિને મળશે ₹5000. ત્યાર પછી દોસ્તો ભારત બંધ નું એલાન, શું છે આ મોટું કારણ, તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. આ તમામ સમાચારો વિગતવાર જોતા પહેલા ખાસ અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌ પ્રથમ વાત કરીશું, મજૂરોને દર મહિને આપવામાં આવશે ₹3000 નું પેન્શન. ભારત સરકાર દ્વારા વર્ષ 2019 માં એક યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી શ્રમ માનધન યોજના. આ યોજના ખાસ કરીને મજૂરો માટે લાવવામાં આવી છે. સરકાર આ યોજના દ્વારા કામ કરતા મજૂરોને દર મહિને ₹3000 પેન્શન આપશે. આ પેન્શન મેળવવા માટે કામદારોએ પહેલા દર મહિને ફાળો આપવો પડશે. સરકાર પણ આ યોજનામાં કામદાર જેટલું યોગદાન આપે છે, પરંતુ જો કામદાર ₹100 જમા કરાવે તો ₹100 પણ સરકાર જમા કરાવશે. એટલે કે તમે જો ₹200 જમા કરાવશો તો સામે સરકાર પણ ₹200 જમા કરાવશે. આ રીતની આખી સ્કીમ છે, અને મજૂર જે કે મજૂરો છે તેમને સામે પેન્શન આપવામાં આવશે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર, BSNL લાવ્યું છે 4G અને 5G સેવાને લઈને કરી છે મોટી જાહેરાત. ગુજરાત સહિત દેશભરમાં અન્ય રાજ્યોમાં 4G સેવા શરૂ કરવા જઈ રહ્યું છે BSNL. આ જાહેરાત બહાર સોશિયલ મીડિયા પર BSNLના મિમ્સો પૂરા આવ્યા છે. હવે સપ્ટેમ્બર એન્ડ સુધીમાં ગુજરાતમાં તમામ 4G સોલાર ટાવર શરૂ થઈ જશે, જેથી ગુજરાતમાં BSNLના આંતરિક સૂત્રો મુજબ ડિસેમ્બર સુધીમાં 5G પણ શરૂ થઈ શકે છે. આ કંપની આવી બીજી કંપનીઓને મોટી ટક્કર. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ દોસ્તો, જન્માષ્ટમી પર પડશે ભારેથી અતિ ભારે વરસાદ. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં ફરીથી જન્માષ્ટમી પર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા તેવી શક્યતા દેખાઈ રહી છે. હાલ બંગાળની ખાડીમાં બનેલી આ સિસ્ટમ બાંગ્લાદેશ પર છે, અને આગામી દિવસોમાં તે આગળ વધીને ગુજરાત પર આવી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે. રાજ્યમાં હાલ વરસાદની બે પ્રકાર સ્થિતિ જોવા મળી રહી છે. કચ્છ તથા સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ રહ્યું છે, જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હજી પણ વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. ત્યાર પછીના સમાચાર દોસ્તો, સૌથી મોટા, દર મહિને મળશે ₹5000. નિવૃત્ત થયા પછી રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે નિયમિત આવક જરૂરી છે. તો આવી જ રીતે તમારી પાસે કોઈ પેન્શન સિસ્ટમ ન હોય તો તમે શું કરશો? દરેક કામ માટે તમારે બીજા પર નિર્ભર રહેવું પડશે. તમારે નોકરીના સમયથી જ આવી કેટલીક યોજનાઓમાં રોકાણ કરવું શરૂ કરી દેવું જોઈએ. જો તમે વૃદ્ધાવસ્થામાં દર મહિને આવક આપશે આ યોજના, તો 18 વર્ષથી લઈને 40 વર્ષના વયના લોકો આ યોજનામાં રોકાણ કરીને પેન્શન મેળવી શકે છે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર, ભારત બંધનું એલાન, શું છે મોટું કારણ. અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામત ક્રિમી લેયર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે દેશભરમાં વિવિધ સંગઠનોએ 21 ઓગસ્ટે ભારત બંધનું આહવાન કર્યું હતું. બસપા સહિત ઘણી પાર્ટીઓ આ બંધને સમર્થન આપી રહી છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે ભારત બંધ શા માટે બોલાવવામાં આવ્યું? સુપ્રીમ કોર્ટના કયા નિર્ણયો દલિત સંગઠનો કરી રહ્યા છે વિરોધ? શું છે દલિત સંગઠનોની માંગ? યુનિયન પબ્લિક સર્વિસ કમિશનર UPSCમાં લેટર એન્ટ્રી શા માટે પ્રશ્ન હેઠળ છે? ભારત બંધ દરમિયાન શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે? તો તમામ વિગતો આ હતી. તો હતું ભારત બંધનું એલાન. તો દોસ્તો, આવા સમાચારો દરરોજ મેળવવા માટે ખાસ અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.